गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आज आपणे एक महत्वना टॉपिक नी चर्चा करवा जई रह्या छे, जेनुं नाम छे प्रेरक असर। प्रेरक असर कहेवाय पण बेटा तो के कार्बनिक संयोजनोमां रहेला कार्बन परमाणु तेना करता वधु विद्युत ऋणता धरावता परमाणु साथे सहसंयोजक बंधथी जोड़ाय छे, त्यारे तेमनी वच्चे रहेला विद्युत ऋणताना तफावतना लीधे એ બંધ ધ્રુવીય બંધ બને છે અને ધ્રુવીય અસર ઉત્પન્ન કરે છે। હવે આ ધ્રુવીય અસરનું શું થશે તો કે આ ધ્રુવીય અસર જે છે એ સંયોજનમાં રહેલા અન્ય કાર્બન પરમાણુઓ તરફ પ્રસરે છે, ધીમે ધીમે આગળ વધતી જાય છે અને આ અસરને પ્રેરક અસર કહે છે। તો આને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે બેટા। તો જોઈએ પ્રેરક અસર કોને કહેવાય છે। कार्बन परमाणु साथे धरावता परमाणु सहसंयोजक बंधी जोड़ायेल होय त्यारे विद्युत ऋणताना तफावतना लीधे आ बंध केवो बने छे ध्रुवीय बने छे। आ बंध केवो बने छे ध्रुवीय बने छे अने तेनी ध्रुवीय असर जे छे आ ध्रुवीय असर श्रृंखलामां रहेला कार्बन परमाणु ऊपर प्रसरे छे। श्रृंखलामां रहेला कार्बन परमाणु ऊपर प्रसरे छे तो आ असर ने शुं कहेवाय प्रेरक असर कहेवाय छे। हवे प्रेरक असर नी संज्ञा छे कैपिटल आई वडे दर्शावामां आवे अथवा तो एने आ रीते तीर वडे दर्शावामां आवे छे। का तो आई वडे दर्शावामां आवे आई एटला माटे एने इंग्लिश मां कहेवाय इंडक्टिव इफेक्ट। प्रेरक असर ने इंग्लिश मां कहेवाय छे इंडक्टिव इफेक्ट एटले आई वडे दर्शावाय छे अथवा तो आ रीते संज्ञा होय छे जे अहींया देखाय छे तमने। प्रेरक असर जे छे એટલે એક કાયમી અસર છે। પ્રેરક અસર જે કેવી અસર છે કાયમી અસર। હવે અહીંયા આ પ્રેરક અસરની વ્યાખ્યાનો આપણે અભ્યાસ કર્યો છે એને ઉદાહરણ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે। તો અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે ક્લોરોપ્રોપેન। કયું લખ્યું છે ક્લોરોપ્રોપેન। આની અંદર કાર્બન કેટલા દેખાય છે તો કે ત્રણ તો આપણે દર્શાવી દીધું આ રીતે। પહેલા કાર્બન સાથે ત્રણ હાઇડ્રોજન છે બીજા કાર્બન સાથે બે હાઇડ્રોજન છે ત્રીજા કાર્બન સાથે બે હાઇડ્રોજન છે અને ત્રીજા કાર્બન સાથે જોડાયેલો છે ક્લોરીન। તો હવે અહીંયા આપણે ચર્ચા કરવાની આ છે આ કાર્બનિક સંયોજન છે એ કાર્બન સાથે તેના કરતા વધુ વિદ્યુત ઋણતા વાળો પરમાણુ જોડાયેલો હોવો જોઈએ। હવે આ કાર્બન છે આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે બધા કાર્બન સાથે હાઇડ્રોજન તો એ બધા હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતા તો કાર્બન કરતા ઓછી છે આપણે તો વધુ વિદ્યુત ઋણતાની વાત કરી છે। તો આ કાર્બન પરમાણુ ક્લોરીન સાથે બંધ બનાવે છે કારણ કે ક્લોરીન ની વિદ્યુત ઋણતા કાર્બન કરતા વધારે છે એટલે કે કાર્બન અને આ ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બની ગયો। આ કાર્બન અને ક્લોરીન વચ્ચે કયો બંધ બની ગયો સહસંયોજક બંધ। ત્યારે આ કાર્બન ની વિદ્યુત ઋણતા અને ક્લોરીન ની વિદ્યુત ઋણતાના કારણે આ બંધ ધ્રુવીય બંધ બને છે। કેવી રીતે તો કે કાર્બન પરમાણુ કરતા ક્લોરીન ની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ક્લોરીન પરમાણુ આંશિક ઋણવીજભાર ધરાવે છે આ ડેલ્ટા દર્શાવ્યું છે ડેલ્ટા અને ડેલ્ટા કહેવાય। તો ડેલ્ટા છે એટલે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ આંશિક ઋણવીજભાર ધરાવે એટલે આ ક્લોરીન પરમાણુ જે છે એ આંશિક ઋણવીજભાર ધરાવે છે એટલા માટે મેં ડેલ્ટા વડે દર્શાવ્યો છે માઇનસ ડેલ્ટા દર્શાવ્યો છે એટલે જુઓ માઇનસ અને કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી તે આંશિક ધન વીજભાર ધરાવે છે પ્લસ ડેલ્ટા વડે દર્શાવ્યો તો આ વિદ્યુત ઋણતાના તફાવતના લીધે ક્લોરીન પરમાણુ આંશિક ઋણવીજભાર કાર્બન પરમાણુ આંશિક ધનવીજભાર જેના લીધે આ બંધ જે છે આ સહસંયોજક બંધ એ બંધ કેવો બન્યો ધ્રુવીય બંધ બની ગયો એ બંધ કેવો બની ગયો
ध्रुवीय बंध એટલે કે આ સહસંયોજક બંધ બની ગયો ધ્રુવીય હવે સ્વાભાવિક છે ધ્રુવીય બંધ બન્યો એટલે કે ધ્રુવીય બંધ બને છે તો ધ્રુવીય બંધ બને હોય તો અસર પણ કઈ ઉત્પન્ન કરે ધ્રુવીય અસર ઉત્પન્ન કરે તો આ બંને પરમાણુ જે છે આ બંને પરમાણુ વચ્ચે ધ્રુવીય અસર ઉત્પન્ન થાય છે અને આ ધ્રુવીય અસર આ બંને વચ્ચે સીમિત રહેતી નથી એટલે કે કાર્બન અને ક્લોરિનના બંધ વચ્ચે ધ્રુવીય અસર સીમિત નથી રહેતી એ ધીમે ધીમે શૃંખલામાં રહેલા કાર્બન પરમાણુ તરફ આગળ વધતી જાય છે તો આ જે અસર છે ને આ અસરને કહેવાય છે પ્રેરક અસર આ અસરને શું કહેવાય છે પ્રેરક અસર તો અહીંયા હું દર્શાવું છું કે કાર્બન અને ક્લોરિન જે છે એના વચ્ચે મેં આ રીતે ત્રણ એરા દર્શાવ્યા પ્રેરક અસર માટે કેમ તો કે જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાં પ્રેરક અસર વધુ પણ જેમ જેમ તમે આગળ વધતા જશો એમ એમ પ્રેરક અસર ઘટતી જશે આ રીતે જો અહીંયા પ્રેરક અસર વધારે જોવા મળે છે એટલે અહીંયા ત્રણ તીર બતાવેલા છે અહીંયા ઘટી એટલે બે તીર બતાવેલા અહીંયા એનાથી પણ ઘટી એટલે એક તીર બતાવ્યું છે અને બીજી વસ્તુ કે ચાર કે તેથી વધારે કાર્બન હોય તો પ્રેરક અસર નહીવત થઈ જાય એટલે પ્રેરક અસર જે છે એ વધારેમાં વધારે કદાચ તમને ત્રણ થી ચાર કાર્બન સુધી જોવા મળે એના કરતા વધારે કાર્બન પર જોવા મળતી નથી કારણ કે ચાર થી વધુ કાર્બન તરફ તમે જાઓ એટલે પ્રેરક અસર જે છે એ નહીવત થઈ જાય છે એટલે કે લુપ્ત થઈ જાય છે ના બરાબર હોય છે તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે તો જે રીતે મેં અહીંયા આ સહસંયોજક બંધ હતા આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન જે છે એટલે કે ઇલેક્ટ્રોન ઘનતા એ વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ મેળવે તે આંશિક ઋણ વીજભાર ધરાવે અને ઓછી વિદ્યુત ઋણતા વાળો પરમાણુ જે આંશિક ઘન વીજભાર ધરાવે એવી રીતે જો આ બંને કાર્બનની વાત કરું તો આ કાર્બન પરમાણુ તો આંશિક ઘન તો મેળવે જ છે તો અહીંયા શું ઋણ મેળવશે ના આના કરતા પણ આ કાર્બન કરતા પણ આ કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી થતી જાય છે એટલે આ પરમાણુ છે ને બે વખત ડેલ્ટા મેળવશે એટલે કે પ્લસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા આ કાર્બન જે છે આ કાર્બન ત્રણ વખત ખ્યાલ આવે કે નહીં તો ધીમે ધીમે તમે જેમ જેમ આગળ જતા જશો એમ એમ પ્રેરક અસર ઘટતી જશે તો અહીંયા લખું છું ચાર કે તેથી ચાર કે તેથી વધુ કાર્બન પર પ્રેરક અસર સંજ્ઞા લખી નહીવત હોય છે કેવી હોય છે નહીવત હોય છે એટલે કે ચાર કે તેથી વધુ કાર્બન જે છે એના પર પ્રેરક અસર જોવા મળતી નથી અને આ છે એનું ઉદાહરણ ક્લોરો પ્રોપેન જે મેં તમને સમજાવ્યું આવી રીતે ક્લોરો ઇથેન માટે હોઈ શકે છે તમારી બુકમાં કદાચ ક્લોરો ઇથેન માટે આપ્યું છે બીજું કે વધારે છે ત્યારબાદ આપણે પ્રેરક અસર બીજા શબ્દોમાં કેવી હોય તો કે સિગ્મા બંધની ધ્રુવીયતાના લીધે તેના પછીના સિગ્મા બંધમાં ધ્રુવીયતા પ્રેરિત થાય છે જેને શું કહેવાય છે પ્રેરક અસર કહે છે જેને શું કહેવાય છે પ્રેરક આ જ વ્યાખ્યા છે ખાલી શબ્દો બદલી નાખ્યા છે સિગ્મા બંધની ધ્રુવીયતાને લીધે આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો સહસંયોજક કોણ છે સહસંયોજક બંધ કયો કહેવાય સિગ્મા બંધ કહેવાય કારણ કે મેં તમને કીધેલું છે જેટલા પણ સિંગલ બંધ છે એ બધા સિગ્મા બંધ છે આ સિગ્મા બંધ છે તો સિગ્મા બંધની ધ્રુવીયતા ધ્રુવીયતા કેમ ઉત્પન્ન થઈ તો કે કાર્બન અને ક્લોરીનની વિદ્યુત ઋણતાના તફાવતના લીધે કારણ કે આ બંને પરમાણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોવાના લીધે બંધ ધ્રુવીય બન્યો ધ્રુવ્યતા ઉત્પન્ન થઈ સિગ્મા બંધની ધ્રુવ્યતાના લીધે આ બંધની ધ્રુવ્યતાના લીધે તેના પછીના સિગ્મા બંધમાં એટલે આ સિગ્મા બંધમાં ધ્રુવ્યતા પ્રેરિત થાય છે એટલે અહીંયા લખ્યું છે કો સિગ્મા બંધની ધ્રુવ્ય બને છે તેની ધ્રુવ્ય અસર શૃંખલામાં રહેલા કાર્બન પરમાણુઓમાં પ્રસરે છે એટલે ધ્રુવ્યતા ધીમે ધીમે આગળ પ્રસરતી જાય છે તો આ અસરને શું કહેવાય છે પ્રેરક અસર ખાલી શબ્દોની માયા જાળ છે બરાબર આ ઈઝી શબ્દોમાં સમજાવ્યું છે આ થોડા ટિપિકલ શબ્દો છે બાકી વસ્તુ સેમ જ છે તો સિગ્મા બંધની ધ્રુવ્યતાને લીધે તેના પછીના સિગ્મા બંધમાં ધ્રુવ્યતા પ્રેરિત થાય છે તો આ અસરને શું કહેવાય છે પ્રેરક અસર કહે છે ત્યારબાદ પ્રેરક અસરના કેટલા પ્રકાર છે તો બે પ્રકાર છે
धन प्रेरक असर અને ઋણ પ્રેરક અસર ધન પ્રેરક અસરને પ્લસ આઈ વડે દર્શાવવામાં આવે છે ઋણ પ્રેરક અસરને માઈનસ આઈ વડે દર્શાવવામાં આવે છે તો અહીંયા આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું ધન પ્રેરક અસરની ધન પ્રેરક અસર જે છે કોને કહેવાય તો અહીંયા મેં સાયન્ટિફિક રીતે લખ્યું છે એટલે કે આખી વ્યાખ્યા નથી લખી ટૂંકમાં લખ્યું છે જે પરમાણુ કે સમૂહ છે જે પરમાણુ કે સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષણની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય તો તેને ધન પ્રેરક અસર કહે છે એટલે શું કહેવાય છે ધન પ્રેરક અસર કહે છે પરમાણુ કે સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષણની ક્ષમતા ઇલેક્ટ્રોન આકર્ષણની જે ક્ષમતા છે આ ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા ઓછી હોય તો તેને ધન પ્રેરક અસર કહે છે એટલે કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ હોય અહીંયા આ એકનું ઉદાહરણ આપેલું છે આયનો ક્રમ લખેલો છે 3 ડિગ્રી ગ્રેટર ધેન 2 ડિગ્રી ગ્રેટર ધેન 1 ડિગ્રી ગ્રેટર ધેન મિથાઇલ સમૂહ છે આયનો ક્રમ છે 3 ડિગ્રીના ઉદાહરણ પર લખેલા છે 2 ડિગ્રીનું 1 ડિગ્રીનું પણ ઉદાહરણ લખેલું છે તો સિમ્પલ રીતે છે તમને ખ્યાલ આવી ગયો છે એવી જ રીતે ઋણ પ્રેરક અસર છે તો ઓબ્વિયસલી આના કરતા વિરુદ્ધ હશે જે પરમાણુ કે સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા કેવી હશે વધારે હશે હાઇડ્રોજન કરતા કેવી હશે બેટા વધારે હશે તો તેને ઋણ પ્રેરક અસર કહે છે लेकिन जे परमाणु के समूह ने इलेक्ट्रॉन आकर्षवाने क्षमता हाइड्रोजन करता વધારે હોય તો તેને શું કહેવાય છે ઋણ પ્રેરક અસર કહે છે એનો પણ એક ક્રમ લખેલો છે સૌથી વધારે ઋણ પ્રેરક અસર કોની હોય તો કે નાઇટ્રો સમૂહની ત્યારબાદ સાયલાઇડની ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડની ત્યારબાદ હેલોજનની હેલોજનમાં શરૂઆત થશે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન ત્યારબાદ છે આલ્કોહોલ એટલે કે OH પછી ઇથર સમૂહ છે આ ઇથર સમૂહને આ રીતે પણ દર્શાવી શકું છું બરાબર તો OCH3 છે ત્યારબાદ છે ફિનાઇલ C6H5 એટલે ફિનાઇલ કહેવાય અને છેલ્લે હાઇડ્રોજન તો આ બધાની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે જુઓ તમે હાઇડ્રોજન સૌથી છેલ્લે એટલે કે હાઇડ્રોજન કરતા તો કેવી છે વધારે છે તો આને શું કહેવાય છે ઋણ પ્રેરક અસર કહેવાય છે બીજા શબ્દોમાં કહું તો તમે ધ્યાનથી જોશો તો આની અંદર ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા કેવી હતી ઓછી હતી પરમાણુ કે સમૂહ એટલે કે ઇલેક્ટ્રોનને આકર્ષતો નથી તો શું કરશે ઇલેક્ટ્રોનનું દાન કરશે એટલે કે ઇલેક્ટ્રોન પ્રદાન કરવાની ક્ષમતા છે આ પરમાણુ કે સમૂહ જે છે એને ઇલેક્ટ્રોન આકર્ષે નહીં એટલે કે ઇલેક્ટ્રોનને શું કરે પ્રદાન કરે ઇલેક્ટ્રોન પ્રદાન કરે ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ કહેવાય એટલે આને શું કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ કહેવાય આને શું કહેવાય ઇલેક્ટ્રોન વિડ્રોઇંગ ગ્રુપ કહેવાય ખ્યાલ આવ્યો કે નહીં જ્યારે અહીંયા પરમાણુ કે સમૂહની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા હાઇડ્રોજન કરતા વધુ છે એટલે કે ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધુ છે તો આ જે છે એને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે શેના તરીકે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે બેટા તો આ જે વસ્તુ છે એ જ પ્રેરક અસર ફરી એકવાર રિપીટ કરું છું કાર્બનિક સંયોજનમાં કાર્બન કરતા વધુ વિદ્યુત ઉર્જા ધરાવતા પરમાણુ સાથે સહસંયોજક બંધ હોય છે આ સહસંયોજક બંધ જે છે એ બંનેના વિદ્યુત ઉર્જાના તફાવતના લીધે બંધ કેવો હોય છે ધ્રુવીય બંધ હોય તો ધ્રુવીય અસર ઉત્પન્ન થાય છે જે શૃંખલામાં રહેલા અન્ય કાર્બન તરફ પ્રસરે છે આ અસરને પ્રેરક અસર કહેવાય છે પ્રેરક અસરની સંજ્ઞા છે કાયમી અસર છે પ્રેરક અસર જે છે એ ત્રણ કાર્બન સુધી જ જોવા મળે છે ચાર કે તેથી વધુ કાર્બન હોય તો તેની અસર નહિવત થઈ જાય છે એટલે કે લુપ્ત થઈ જાય છે ખ્યાલ આવ્યો કે
प्रेरक असर ना बे प्रकार से धन प्रेरक असर और ऋण प्रेरक असर। धन प्रेरक असर की बात करिए तो हाइड्रोजन करता परमाणु के समूह की इलेक्ट्रॉन आकर्षण क्षमता ऊंची होय से तो तेने धन प्रेरक असर कहेवाय। आयना उदाहरण छे। एवी रीते ऋण प्रेरक असर की बात करिए तो ऋण प्रेरक असर में परमाणु के समूह की इलेक्ट्रॉन आकर्षण क्षमता हाइड्रोजन करता वधारे होय तो तेने ऋण प्रेरक असर कहेवाय छे। आयना उदाहरण छे। तो तमने प्रेरक असर में ख्याल आवी गयो हशे।